મીઠી મધુર ઇઝરાયેલી ખારેકની અને સફેદ ચંદનની ખેતી કરતા થરાદ તાલુકાના વડગામ ગામના વાઘજીભાઈ દેવરામભાઈ ચૌધરી ખેતીથી વર્ષે કમાય છે લાખોની આવક. વડગામના ખેડૂત 2 એકરમાં 100 ખારેકના રોપા વાવી બાગાયતી ખેતી દ્વારા 70 વર્ષ સુધી આવક મળે તેવું નક્કોર આયોજન કર્યું. સાથે ચંદન વાવી પંથકના ખેડૂતોને સારી આવક આપતા બાગાયતી પાકો વાવવાની આપી રહ્યા છે પ્રેરણા. વિકાસના આ યુગમાં સમય સાથે કદમ મિલાવીને આયોજનપૂર્વક આગળ ધપનાર મહેનતુ માણસને સફળતા મળે જ છે. બનાસકાંઠા જિલ્લાના ઘણા ખેડૂતોએ કૃષિ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. ખેડૂતોને વિવિધ રીતે સહાય કરવામાં રાજ્ય સરકારે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે. પહેલા ખેતીને મજૂરી સાથે જોડવામાં આવતી હતી. લોકો એવું સમજતા હતા કે ખેતી એટલે કાળી મજૂરી અને બદલામાં ખાસ વળતર કંઈ નહીં. હવે ગુજરાતભરમાં ખેતીની વ્યાખ્યા અને એની આવકમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. લોકોને હવે બહુ સારી રીતે સમજાયું કે થોડા ઘણી પણ ખેતીની જમીન હશે અને તેમાં આયોજનપૂર્વક ખેતી કરવામાં આવે તો સારી કમાણી કરી જ શકાય છે. જેમણે પરંપરાગત કે જૂની પુરાણી ખેત પદ્ધતિઓ છોડીને આધુનિક ખેત પદ્ધતિઓ અપનાવી છે, નવા બદલાવ સાથે ખેતી કરી રહ્યા છે તેવા ખેડૂતો સફળ કે પ્રગતિશીલ ખેડૂતો ગણાયા છે. રાજ્ય સરકારના વિવિધ અભિયાનોને લીધે ખેડૂતોની જાગૃતિ અને નવી જાણવાની ધગસથી તેમની આવકમાં મબલક વધારો થયો છે. વિકાસના આ ફાસ્ટ યુગમાં માર્કેટિંગની પણ ચિંતા નથી. આજે સોશિયલ મીડિયામાં ખેડૂત પોતાના પાકની જણસની જાહેરાત જાતે જ કરીને લોકો સુધી માહિતી પહોંચાડી શકે છે. એ જોઈને બહારના વેપારીઓ પણ ખેત ઉત્પાદનને ખરીદવા હજારો કિલોમીટર દૂરથી ખેડૂતના ખેતરમાં આવીને ખરીદી કરી જાય છે. થરાદ નજીકના વડગામ ગામના પ્રગતિશીલ ખેડૂત વાઘજીભાઈ દેવરામભાઈ ચૌધરીની કે જેમણે બાગાયતી ખેતીના માધ્યમથી ખેતીની વ્યાખ્યા બદલી નાખી છે. વાઘજીભાઈ ચૌધરીએ 4 એકર જમીનમાં ખારેક, દાડમ, સફેદ ચંદન વગેરે જેવા બાગાયતી પાકોની ખેતી કરે છે. જેમાંથી 2 એકર જમીનમાં તેમણે ઇઝરાયેલી બરહી જાતિની ખારેકનું વાવેતર કર્યું છે. તેમણે 4 વર્ષ પહેલાં 2 એકર જમીનમાં ચંદનના રોપાઓનું વાવેતર કર્યું છે અને વર્ષ લાખોથી રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યારે હજુ સફેદ ચંદનની આવક ચાલુ થઈ નથી ત્યારે આ ખેડૂત બીજા ખેડૂતોને પણ બાગાયતી ખેતીની પ્રેરણા આપી રહ્યા છે અને તેમને પણ બાગાયતી ખેતી કરી સારી આવક મેળવી શકાય એવું જણાવી રહ્યા છે. રિપોર્ટર નારણ ચૌધરી, થરાદ. તાલુકો થરાદ, જિલ્લો બનાસકાંઠા. મેં આજથી 7 વર્ષ પહેલાં ખારેકનું વાવેતર કર્યું. એ વખતે છોડનો ભાવ 2500 રૂપિયા હતા અને અત્યારે 3700-3800 આજુબાજુના છે. પણ અત્યારે વાવેતર કર્યાને 2.5 વર્ષ એનું ઉત્પાદન ચાલુ થઈ જાય છે અને પહેલાં છોડ દીઠ ઉત્પાદન 50 કિલો મળતું હતું. અત્યારે એક છોડનું ઉત્પાદન 120 કિલો ઉપર જાય છે અને સરેરાશ ગણવા જઈએ તો એક છોડ અત્યારે 6000 આજુબાજુની કિંમતમાં પડે છે.